नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। हूँ कामिनीबेन पटेल, शांति निकेतन विद्या संकुलमां આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 3 એમાં હિન્દી વિષય શીખીશું। હિન્દીમાં આપણે 26મો પાઠ ગઈ વખત શીખી ગયા છીએ ને, કયો પાઠ હતો ખબર છે? યાદ છે બધાને? પ્રાણીઓના અવાજો। તો પ્રાણીઓના અવાજો શીખ્યા, એનો સ્વાધ્યાય મેં તમને લખવા આપ્યો હતો, અને શબ્દો પણ ગુજરાતી ને હિન્દી, હિન્દીનું ગુજરાતી કરજો એવું કહ્યું હતું, તો બધાએ લખી દીધા હશે। હવે આજે આપણે 27મો પાઠ જોઈશું। બધા મજામાં તો છે ને? સરસ। તો 27મા પાઠમાં શું છે? પૂજા કે સ્થાન, પૂજાના સ્થાન એટલે કે પૂજા કરવાના સ્થળો। આપણે ભારત દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે, તો અલગ અલગ ધર્મના લોકો વસે છે એટલે એમના પૂજાના સ્થાન પણ અલગ અલગ હોય છે ને। જેમ કે હિન્દુઓ આપણે મંદિરમાં જઈએ, તો મુસલમાનો પૂજા કરવા કે નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાય, એવી રીતે કોઈ ચર્ચમાં જાય, કોઈ સમજાય અગિયારીમાં જાય, કોઈ ગુરુદ્વારામાં જાય છે ને। તો આપણે જોઈશું કે અહીંયા આપણને પાઠ આપ્યા છે, ચિત્રો આપ્યા છે, ચિત્રો કોણ ક્યાં જાય છે એ લખીને આપ્યું છે, તો એ આપણે જોઈએ। આપણે ઘણા બધા ધર્મના લોકો વસે છે, આપણા ભારત દેશમાં વસે છે ને, અને બધાના ધર્મ સ્થાનો પણ અલગ અલગ, બધાના પુસ્તકો પણ અલગ અલગ છે, પુસ્તકો અલગ અલગ છે ને। ધારો કે આપણે હિન્દુઓ છીએ, તો હિન્દુઓ પૂજા કરવા માટે ક્યાં જઈએ? તો આપણે મંદિરમાં જઈએ છીએ, જે છે ને। પછી આપણા ધર્મના ધર્મ પુસ્તકો, તો હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકો કયા છે? તો હિન્દુ ધર્મના રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકો છે। એવી રીતે મુસલમાનો તો મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે, તો એમનો ધર્મ કયો છે? તો ઇસ્લામ। તો એ લોકોનું ધર્મ પુસ્તક કયું છે ખબર છે તમને? તો એમનું ધર્મ પુસ્તક છે કુરાન શરીફ। એવી રીતે ઈસાઈ, ઈસાઈ એટલે ખ્રિસ્તીઓ, તો ખ્રિસ્તીઓ ગિરજા ધર્મ એટલે કે દેવળમાં કે ચર્ચમાં જાય છે, તો પ્રાર્થના કરવા એ ચર્ચમાં જાય છે। પછી એમના સ્થાપક કોણ હશે? તો ઈસુ ખ્રિસ્ત। તમે નામ સાંભળ્યું છે કે ઈસુ ખ્રિસ્તએ ભગવાન ઈસુ, ઓળખો છો ને, સાંભળ્યું હશે નામ, બરાબર? તો એ લોકો, તો એ ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક કયું છે? તો બાઇબલ। ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક કયું છે? બાઇબલ। તો એવી રીતે જૈનો, જૈન લોકોનું પણ તમે સાંભળ્યું હશે, તો જૈનોનું ધર્મ પુસ્તક કયું છે? તો જૈનોનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે। તો જૈનનો પૂજા કરવા ક્યાં જતા હશે? તો દેરાસરમાં જાય, ક્યાં જાય છે? દેરાસરમાં। એવી રીતે આપણે અલગ અલગ ધર્મના લોકો, એમના ધર્મ પુસ્તકો પણ અલગ અલગ છે, અને એમના ધર્મ સ્થાન એટલે કે એ જ્યાં પૂજા કરવા જાય છે એ પણ અલગ છે। ધારો કે બૌદ્ધો પૂજા કરવા ક્યાં જાય છે? તો ચૈત્યમાં જાય છે, તો એમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે। કયું છે? ત્રિપિટક। જો શીખ્યા છો ને, આ તમે આગળ શીખી ગયા છો, યાદ હશે તમને। તો એવી રીતે પારસી લોકો ક્યાં જાય? તો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે, તો એમના ધર્મ સ્થાપક કોણ છે? તો અશો જરથુસ્ત એ એમના ધર્મ સ્થાપક છે, અને પારસીઓનું ધર્મ પુસ્તક અવેસ્તા છે, જેમ હિન્દુઓનું ગીતા કે રામાયણ એવી રીતે પારસીઓનું અવેસ્તા છે। તો શીખો, શીખ ગુરુદ્વારામાં પૂજા કરવા જાય, તો એમના ધર્મ, એમના ગુરુ કોણ છે? તો ગુરુ નાનક છે। તો શીખ લોકોનું ધર્મ પુસ્તક કયું હશે? તો ગ્રંથ સાહેબ। કયું છે? ગ્રંથ સાહેબ। તો હવે આપણે આપણો પાઠ જોઈએ, તમને લગભગ બધાને સમજ પડી ગઈ હશે, ખબર પડી ગઈ ને? તો આપણે હવે પાઠ જોઈએ। તો હિન્દુ મંદિર મેં પૂજા કરતે હૈ, તો હિન્દુઓ મંદિરમાં પૂજા કરે છે એવું એનું ગુજરાતી થાય। તો ગુજરાતીમાં આપણે હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે એમનું ધર્મ પુસ્તક કયું છે? તો ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા છે ને, શ્રીમદ ભગવદ્ ગીતા। પછી કયું છે? તો રામાયણ છે, પછી મહાભારત। સમજ પડી?
સરસ. હવે બીજો નંબરમાં આપણે જોઈશું શું કહ્યું છે આપણને. મુસલમાન મસ્જિદ મેં ઇબાદત કરતે હૈ. તો મુસલમાન એટલે કે મુસ્લિમ લોકો મસ્જિદ મેં ઇબાદત એટલે કે બંદગી કરે કે પ્રાર્થના કરે. આપણે જેમ આપણે હિન્દુઓ એમના ભગવાનની પૂજા કરે એવી રીતે મુસલમાન પણ એમના ભગવાનની બંદગી કરે. આપણે કહીએ કે આપણે પૂજા કરીએ છીએ પ્રાર્થના કરીએ એવી રીતે બંદગી કરે નમાઝ પઢે. તો મુસલમાન મસ્જિદ મેં ઇબાદત કરતે હૈ એટલે કે મુસલમાન મસ્જિદમાં નમાઝ પઢે છે પ્રાર્થના કરે છે. પછી ઈસાઈ ગિરજા ધર્મે પ્રાર્થના કરતે હૈ. ઈસાઈ એટલે ખ્રિસ્તી. તમારે ત્યાં લખવું હોય તો લખી દો ઈસાઈ એટલે ખ્રિસ્તી અને ગિરજાધર એટલે કે દેવળ અથવા ચર્ચ. તો ખ્રિસ્તીઓ દેવળમાં પ્રાર્થના કરે છે. પારસી અગિયારીમાં પ્રાર્થના કરતે હૈ. પારસી લોકો અગિયારીમાં પ્રાર્થના કરે. પછી નીચે છે શીખ ગુરુદ્વારામાં પૂજા કરતે હૈ. તો શીખ લોકો ગુરુદ્વારામાં પૂજા કરે. પડી સમજ? સરસ. તો આ પાઠ સમજ પડી ગઈ તમને બધાને? હવે આપણે મેં તમને પહેલાં સમજાવ્યું કે આપણે જેમ અલગ અલગ ધર્મના લોકો ધર્મના પુસ્તકો વાપરીએ છીએ ને વાંચીએ છીએ કે આપણા ધર્મના પુસ્તકો અલગ છે. તો એવી રીતે શીખોનું ધર્મ પુસ્તક કયું છે ખબર છે તમને? કહ્યું તું ને મેં હમણાં કે ભૂલી ગયા. શીખોનું ધર્મ પુસ્તક ગ્રંથ સાહેબ એટલે કે શીખ લોકો છે ને એ ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે અને એમનું ધર્મ પુસ્તક છે ગ્રંથ સાહેબ. કયું છે? ગ્રંથ સાહેબ. એવી રીતે પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે. તો પારસીઓ લોકોનું ધર્મ પુસ્તક કયું છે? તો અવેસ્તા. કયું આવશે? અવેસ્તા. અને મુસલમાનોનું ધર્મ પુસ્તક કયું છે? મસ્જિદમાં પૂજા કરવા જાય છે કુરાને શરીફ. મુસલમાનોનું ધર્મ પુસ્તક કયું છે? કુરાને શરીફ છે ને. એવી રીતે મેં તમને બીજા પણ ધર્મના પુસ્તકો કહ્યા હતા ને કે નહીં કહ્યું? તો જૈન લોકો દેરાસરમાં જાય તો જૈનોનું ધર્મ પુસ્તક કયું હશે ખબર છે? કયું હશે? કલ્પસૂત્ર. જૈનોનું કયું હશે? કલ્પસૂત્ર. આ તમે કદાચ આગળ એટલે કે સામાન્ય જ્ઞાનમાં પણ શીખ્યા છો ને કે નહીં શીખ્યા? યાદ છે? સરસ. હવે તો આ પાઠ આપણે અહીં પૂરો કરીશું આજે. તો આ પાઠના પ્રશ્નો તમે લખીને નોટમાં લખીને તૈયાર કરવાના છે. અને આપ જે મેં તમને દરેકના પુસ્તકો કહ્યા ને કે કયા ધર્મનું કયું પુસ્તક છે એ પણ લખવાનું છે. બરાબર? સરસ. ચાલો જય શ્રી કૃષ્ણ.